સુરતમાં રહેતા અને યસ બેંકમાં નોકરી કરતા પ્રતિક પરસોત્તમભાઈ પાગડાણ નામના યુવકે બે વર્ષ પહેલા પોતાની નોકરી છોડીને અમદાવાદ જઈને સંબંધી અને પરિવારો પાસેથી પૈસા લઈ મરી મસાલાના ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વેપાર ચાલુ કર્યો હતો, પણ કમનસીબે આ ધંધો નહીં ચાલતા તે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તેથી યુવકે તમામના પૈસા ચૂકવ્યા વિના સુરત પરત આવી ગયો હતો. ત્યારબાદ યુવકે સુરત આવી તેના મિત્રોને સાથે મળીને નવો ધંધો શરૂ કરવામાં થામણ કરી રહ્યો હતો. મહત્વની વાત એ છે કે અગાઉ સુરતમાં રત્નકલાકાર તરીકે કામ કરતા અને હાલ ભાવનગરના ઉમરાળના ઓસવદરમાં રહેતા તેમજ ખેતી કામ કરતા મિત્ર લાલજી બગદારીયાએ સુરત બોલાવ્યો હતો. પ્રતિકે ગત સવારે લાલજી અને અન્ય એક મિત્ર દિનેશ મકવાણા સાથે મિત્ર ચુપિન ધડુકની વરાછા તાપતી ગંગા આર્કેટમાં આવેલી કાપડની દુકાને ગયો હતો. ત્યારબાદ પ્રતિકે તેના અન્ય મિત્ર કિશન વિરડિયા આવતા મિત્રોની સાથે નાસ્તો કરવા ગયો હતો. તે સમયે પ્રતિકને કોઈ ઈસમનો ફોન આવતા પ્રતિક બહાર વાત કરવા માટે ગયો હતો. પ્રતિક જ્યારે મોબાઈલમાં વાત કરી રહ્યો હતો તે સમયે બે ઈસમોએ કારમાં પ્રતિકનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ પ્રતિકના મિત્રોને કહ્યું હતું કે પ્રતિકને બે જણા લઈ ગયા છે, તેથી તમામ લોકોને પ્રતિકને બચાવવા દોડ્યા હતા. તેવામાં તમામ મિત્રોએ બહાર જઈ જોયું તો મોઢા પર રૂમાલ બાંધીને બે યુવાનો તેને બળજબરીથી કારમાં બેસાડી લઈ ગયા હતા. આ ઘટનાને લઈ લાલજીએ કારનો નંબર નોંધીને અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરાતા વરાછા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. અપહરણની ઘટનાને લઈ વરાછા પોલીસે કારના નંબર તેમજ ટોલ નાકાના સીસીટીવી ફૂટેજના આધારે કાર અમદાવાદ તરફ જતી નજરે ચડતા વડોદરા અને અમદાવાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે વસદ ચોકડી પાસે કારને આંતરી પ્રતિકને મુક્ત કરાવી લીધો હતો. ત્યારબાદ પ્રતિકનું અપહરણ કરનાર બે ઈસમની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે રાજકોટના બે યુવાન જયેશ હસમુખભાઈ પટેલ અને હિરેન રણછોડભાઈ પટેલ પ્રતિકનું પૈસાની રેતી રેતીમાં અપહરણ કર્યું હતું. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે તેને પ્રતિકને ધંધો કરવા માટે પૈસા આપ્યા હતા, પરંતુ ધંધામાં ખોટ જતા પ્રતિકે પૈસા પરત આપ્યા ન હતા અને તે અલગ અલગ વાયદો આપતો હતો અને અંતે પૈસાની ચૂકવણી ન થતા પૈસા મેળવવા માટે પ્રતિકનું અપહરણ કર્યું હતું. ગઈ એક તારીખે એક લાલજીભાઈના ઈસમે વરાછા પોલીસ સ્ટેશને આવીને ફરિયાદ હકીકત જાહેર કરેલી કે તેમનો એક મિત્ર પ્રતિક પાગડાળ કે જે ઉંમર વર્ષ 24 છે એની સાથે તેઓ બોમ્બે માર્કેટ નજીક ઊભેલા હતા. એ દરમિયાન એક વાદળી કલરની બલેનો ગાડી આવી અને એમાં બે માણસો મોઢે અજાણ્યા માણસો મોઢે રૂમાલ બાંધેલા હતા અને આ પ્રતિકને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને એનું અપહરણ કરીને લઈ ગયેલા છે. એવી હકીકત વરાછા પોલીસ સ્ટેશને મળતા તરત જ વરાછા પોલીસ સ્ટેશને તપાસ કાર્યવાહી હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી એ ગાડીનો નંબર તાત્કાલિક શોધી કાઢેલો અને એ ગાડી કઈ દિશા તરફ ગઈ છે એ તપાસ કરતાં એ વડોદરા તરફ ગયેલી હોવાનું જણાતા રસ્તામાં આવતા તમામ પોલીસ સ્ટેશને જાણ કરતાં એ ગણતરીના કલાકોમાં સદર ગાડીને વાસદ પોલીસ દ્વારા એને પકડાવી લેવામાં આવેલી અને એમાં અપહરણ કરતા એ જય અને હિરેન નામના બે ઈસમોને પકડીને પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરેલી. હવે આનું અપહરણ કરવા બાબતે આરોપીઓને પૂછપરછ કરતાં આ જે જય અને હિરેન નામના આરોપીઓ છે એણે આ ભોગ બનનાર પ્રતિકને પૈસા આપેલા હતા અને આ પ્રતિકને ધંધામાં નુકસાન થવાથી એ પૈસા પાછા આપી શકતો નહોતો અને વાયદા કરે જતો હતો. એના કારણે આ આરોપીઓએ આ પ્રતિકનું અપહરણ કરેલું હોવાનું તપાસ દરમિયાન જણાવી આવેલું.